સૌ દર્શક મિત્રોને નમસ્કાર. આજે 10મી મે હેપી મધર્સ ડે. માત્ર ભારતીય સાહિત્યમાં જ નહીં પણ વિશ્વ સાહિત્યમાં પણ માતૃવંદના વિશે મુક્ત કલમે લખાયેલું છે. કારણ કે માતાનું હૃદય દેશ કાળના સીમાડાઓથી મુક્ત અને પૃથ્વીથી જ નહીં પણ આકાશથી પણ ઊંચું ગણાયું છે. માતા અવની પર દેવ પ્રતિનિધિ તરીકે આવિર્ભાવ પામે છે. મહાભારતના શાંતિ પર્વમાં વ્યાસજીએ કહ્યું છે કે જ્યાં સુધી માતા હયાત હોય છે ત્યાં સુધી માણસ સનાથ રહે છે અને માતા ન રહેતા તે અનાથ બની જાય છે. કવિ બોટાદ કરે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ એ શબ્દોમાં કવિ પ્રેમાનંદે ગોળ વિના મોળો કંસાર, માતા વિના સુનો સંસાર એ શબ્દોમાં માતાના ઋણનો સ્વીકાર કર્યો છે. મા તે મા, બીજા બધા વગડાના વા, એ કહેવતમાં માતાના પ્રેમને જ બિરદાવવામાં આવ્યો છે. જે મસ્તી હોય છે આંખોમાં તે સુરાલયમાં નથી હોતી, અમીરી કોઈ અંતરની કદી મહાલયમાં નથી હોતી, અને શીતળતા પામવાને માનવી તું દોઠ ક્યાં મૂકે, જે હોય છે માની ગોદમાં તે હિમાલયમાં નથી હોતી. બાળકને જન્મ આપનાર અને તેનું લાલન પાલન કરી સુયોગ્ય ઘડતર કરનાર માતાની અમૂલ્ય સેવાનો બદલો કોનાથી વાળી શકાય એમ છે. નવજાત શિશુને જન્મ આપી મા વિરાટ સ્વરૂપે પ્રગટ થાય છે. માતાના હૃદયમાં સૂતેલું મન એ જ બાળકના હોઠ ઉપર આવેલું સ્મિત. બાળક ઉદરમાં હોય ત્યારથી માંડીને મોટું અને સમજણું થાય ત્યાં સુધીમાં અનેક કષ્ટો વેઠનાર અને પોતાના શરીર સુખના ભોગે પોતાના બાળકની માવજત કરનાર માતાને જો ઈશ્વરે પેદા જ ન કરી હોત તો આપણું શું થયું હોત. સાચે જ જગતના સૌ સગા સ્નેહીજનો વચ્ચે માતાની સૌજન્ય મૂર્તિ પૂનમના ચાંદ જેવી ઝળહળે છે. નથી માતા વિના કુળ એ ઉક્તિ સાર્થક કરતી માતા સંતાનોની માત્ર જન્મદાત્રી જ નથી, એમનું જીવની પેઠે જતન કરનારી જનેતા અને સંસ્કારદાત્રી પણ છે. મિત્રો, કહેવાય છે કે ફાધર ઇઝ ધ હેડ ઓફ ધ ફેમિલી વાઇલ મધર ઇઝ ધ હાર્ટ ઓફ ધ ફેમિલી. માતૃત્વ એક કિમિયો છે, કથિરનું કંચન અને પોખરાજનો હીરો કરવાની એનામાં શક્તિ છે. ઝવેરચંદ મેઘાણીએ પણ ગાયું છે કે લાગ્યો કસુંબીનો રંગ, રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, જન્મીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ, ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. માતા એ માતા જ છે, પછી આઠ બાળકોની માતા હોય કે એકના એક સંતાનની. માતાને મન એનું પ્રત્યેક બાળક કાળજાનો કટકો છે. માતા ગરીબ ઘરની હોય કે શ્રીમંત ઘરની, એના વાત્સલ્યનું ઝરણું તો અખૂટપણે વહ્યા જ કરે છે. વળી બાળક હૃષ્ટપુષ્ટ અને દેખાવડું જ હોય એ કંઈ જરૂરી નથી, માતાને મન તો એનું લૂલું લંગડું કે બહેરું બોબડું બાળક પણ ગુલાબના ખીલેલા ગોટા જેવું જ હોય છે. માતાને ઘડીને ઈશ્વરે હાથ ધોઈ નાખ્યા છે એમ કહીએ તો એમાં જરાય ખોટું નથી. બાળક માંદું પડે, નિશાળેથી આવતા થોડું મોડું થાય કે કોઈ ચીજ મેળવવા માટે ધમપછાડા કરે ત્યારે માતા લાખ કામ પડતા મૂકીને કેવી બેબાકડી અને ચિંતાતુર બની જતી હોય છે. પોતે ભીનામાં સૂઈ જાય અને બાળકને કોરામાં સુવાળનારી, એના સુખે સુખી અને દુઃખે દુઃખી થનારી, રાત દિવસ એના હિત અને કલ્યાણનો જ વિચાર કરનારી માતા જેવી ત્યાગમૂર્તિ જગતમાં બીજી કોઈ છે ખરી? જ્યારે માં ન હોય ત્યારે જ માની ખોટ વર્તાય છે, એની હાજરીના મૂલ્ય અંકાય છે. જીવન નૈયાનું સુકાન માતા છે. મા વિનાના બાળકોની સ્થિતિ અત્યંત દયાજનક અને અસહ્ય હોય છે. મા વિનાની દીકરીના જીવનને આપણે ફૂટેલા ઘડાની રઝળતી ઠીકરી સાથે સરખાવી શકીએ. જીવનનું સબરસ મા છે. એનો ત્યાગ, એનું વાત્સલ્ય, એનું માધુર્ય એ તો સંતાનના જીવનની અણમોલ અને અદ્વિતીય મૂડી છે. માનું હૃદય એ પ્રેમનું ઉગમ સ્થાન છે. પ્રેમની શરૂઆત માતાથી અને સમાપ્તિ પરમાત્મામાં. મેઘ બિંદુએ પણ કહ્યું છે કે પેલા રસોડામાં ભાત ભાતના ભોજન બનાવતી
દીકરા દીકરી કઈ ખાતા નથીનો બડાપો કાઢતી, ઠુસી ઠુસીને કોળીઓ ભરાવતી, સાંજ પડીએ ઓસરીએ ઊભી ઊભી જણે જણની વાટ જોતી, વહેલું મોડું થયે માનતા માનતી બાધા આખડી લેતી. મિત્રો, જગતના પ્રત્યેક મહાન પુરુષના ઘડતરમાં એની માતાનો અનન્ય અને અણમોલ ફાળો છે. નેપોલિયનને પણ કહેવું પડ્યું છે કે એક માતા 100 શિક્ષકની ગરજ સારે છે. સંતાનનું ચારિત્ર્ય ઘડતર અને એ દ્વારા સમાજનું અને રાષ્ટ્રનું ઘડતર કરનાર માતા જ છે. અને એટલે જ કહેવાયું છે કે જે કર ઝુલાવે પારણું તે જગ પર શાસન કરે. વનરાજને ગુણસુંદરીએ, સિદ્ધરાજને મિનળદેવીએ, શિવાજીને જીજાબાઈએ અને ગાંધીજીને પુતળીબાઈએ જે સંસ્કારધન આપ્યું હતું તે ક્યાં કોઈથી અજાણ્યું છે. આટલું દુઃખ વેઠીને, વખત આવીએ પેટે પાટા બાંધીને પણ પુત્રનું જતન કરનાર માતાને હડપણમાં જો પુત્ર તરફથી પ્રેમને બદલે તિરસ્કાર, સહારાને બદલે અપમાન અને મદદને બદલે કુવચનો સાંભળવા મળે તો એ પુત્રને પુત્ર કહેવો કે પથ્થર. અને માની લો કે આમાંનું કંઈ થાય તો પણ પેલી જનેતાનું હૈયું તો ખમ્મા મારા દીકરા એમ જ કહેતું કહેતું ધબકતું હશે. માટે જ કહેનારે કહ્યું છે ને કે છોરું કછોરું થાય પણ માતા કુમાતા ન થાય. અર્પી દઉં 100 જન્મ એવડું માં તું જ લહેણું એમ કહીને કવિ બહેરામજી મલબારીએ ઘણું બધું કહી દીધું છે. મોરારી બાપુએ પણ કહ્યું છે કે માના ચરણો સમતા અને મમતા, માની બંને આંખો ક્ષમા અને કરુણા, માના બંને હાથો વરદાન અને અભયદાન, અને હૃદય પ્રેમ મંદિર જેમાં બિરાજે છે દેવરૂપમાં સંતાનો. આવું માતાનું રૂપ એ માતૃદેવો ભવ છે. જન્મદાત્રી માતા અને જન્મભૂમિ સ્વર્ગથી પણ ચડિયાતા છે. સ્વર્ગ તો એમની આગળ કાંઈ નથી. આભાર.